ગુજરાત રાજ્ય સરકારના મંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણ આહિરની અશ્લીલ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થવાના પ્રકરણમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તેમના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. રાજ્યના મંત્રી વાસણ આહિરની પૂર્વ મહિલા નગરસેવિકા તથા તાલુકા પંચાયતના હોદ્દેદાર અને મહિલાઓ સાથેના 11 જેટલી અશ્લીલ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે, જે સામે કોંગ્રેસે ગુનો નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપી રાજ્યના મંત્રી વાસણભાઈ આહિરને રાજીનામું આપે તેવી માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ મહિલાઓ સાથેના અનૈતિક સંબંધોથી ખરડાયા છે. બાબતે અમે એક માંગણી કરી છે મુખ્યમંત્રીશ્રીને કે આની એફએસએલની તપાસ થાય અને એફએસએલની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે વારંવાર ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા આવા કચ્છ કલંકિત થાય, એ માંડવી કાંડ હોય, એ જયંતિ કાંડ હોય, છબીલ કાંડ હોય કે આ નવું એક કથિત કાંડ આપણી સામે સમક્ષ નીકળ્યું છે, એ તમામે તમામ ભારતીય જોડે છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખે પણ આમાં સ્પષ્ટતા દેવી જોઈએ અને એમને પણ રાજીનામું આપવું જોઈએ કે જે નામો આવ્યા છે એ નામોની 100% એફએસએલમાં ઓડિયો ક્લિપની તપાસ થાય. સાચી વાત છે કે ખોટી કચ્છની જનતાને એની જાણ થાય એના માટે એમને પર બહાર આવવું જોઈએ. એમના મુખ્યમંત્રીશ્રી પાસે અમારી માંગ છે કે ખરેખર આમાં જે જવાબદાર હોય, રાજ્યના મંત્રીશ્રીઓ હોય, અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હોય, મહિલાના પૂર્વ નગર તમામના રાજીનામા લઈ અને અત્યારે મંત્રીપદ જ્યાં સુધી સચ્ચાઈ સામે ના આવે ત્યાં સુધી મંત્રીપદથી એમને દૂર રાખવા જોઈએ અને આની ખરેખર તપાસ કરાવવી જોઈએ. આ અમારી વહીવટીતંત્રએ દબાણને કારણે, રાજકીય દબાણને કારણે એવું કારણ આપીને કે ચૂંટણી આચારસંહિતા લાગુ ચાલુમાં હોય અને અમે રેલીની પરવાનગી આપતા કરી કે જિલ્લા ભાજપના પ્રમુખશ્રીએ પણ આમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવી અમારી માંગ છે અને એ આવેદનપત્ર અમે માનતા છીએ.